સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા વેરાવળનું રાજકારણ ગરમાયું છે. વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિની મીટિંગ મળી કે જેમાં વેરાવળ શહેરના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોની હાજરીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીના મુખ્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા. તો આમ આદમી પાર્ટી ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી ઉમેશભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના વેરાવળ પાટણ શહેરના મહામંત્રી ડોક્ટર હિતેશભાઈ જીમુલિયા, શહેર મંત્રી હાનુરભાઈ કાલાવત, વોર્ડ નંબર 2ના પ્રમુખ ઈશાભાઈ ગઢિયા, ઇબ્રાહીમ શેખ, એમના કાર્યકર્તાઓ વિવિધ રીતે કોંગ્રેસની વિચારધારા અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે જોડાયા. મારું નામ હર્ષલ હરીશભાઈ ઋષિ, હું વેરાવળ પાટણ ભીડિયા શહેર પ્રમુખ છું. આજે મને ખુશીની લાગણી થાય છે કે આમ આદમી પાર્ટી છોડી અને અમારી સાથે જે હોદ્દેદારો જોડાણા છે એ અમે ખુશીની લાગણી અનુભવી છે અને અમે એને એટલો વિશ્વાસ આપીએ છીએ કે જે પણ હોદ્દો તેમનો ત્યાં હતો તે હોદ્દાનું માન સન્માન અહીં પણ જળવાઈ રહેશે એવી અમે ખાતરી આપીએ છીએ. અને અમે એટલું કહેવા માગીએ છીએ કે તમે અમારી સાથે જે તમે અમારો વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને અમે કાયમ રાખશું એટલું કહી હું વિરમું છું. જય હિન્દ, જય સોમનાથ. મારું નામ ડૉક્ટર હિતેશ જીમુલિયા, હું વેરાવળ શહેરમાં હોમિયોપેથિક ડૉક્ટર તરીકે છેલ્લા 22 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને ગયા વખતે નગરપાલિકાની ચૂંટણી ટાઈમેથી હું આમ આદમી પાર્ટીમાં મહામંત્રીના હોદ્દા સાથે જોડાયેલો હતો. પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે વિચારોના મતભેદને હિસાબે આમ આદમી પાર્ટીમાંથી આજે મેં વિધિવત રીતે મેં મારી સાથે જે પણ મારા સાથી હોદ્દેદારો હતા અમે બધા સાથે પહેલાં ભેગા મળીને નિર્ણય કર્યો અને આજે અમે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છીએ અને આશા રાખીએ છીએ કે આગળ જે પણ અમે લોકો જે પણ વિચારધારા સાથે નીકળ્યા છીએ એ મુજબનું અમને અહીંયાથી એનો પ્રતિસાદ મળશે. જય હિન્દ. મારું નામ વિમલ ચુડાસમા છે, 90 સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજે 8 વાગે કોંગ્રેસ પાર્ટીની શહેરની મિટિંગ વેરાવળ પાટણ ભીડિયાની શહેરની મિટિંગ બોલાવવામાં આવેલી હતી. ત્યાં મુખ્ય આગેવાનોને અને નવી ટીમ બનાવવામાં આવેલી હતી અને નવી ટીમ બનાવવા માટે થઈને બધા આગેવાનોને બોલાવવામાં આવેલા હતા અને ખાસ કરીને અમે જે ઉમેશભાઈ પટેલ જે સિનિયર એડવોકેટ છે, જે આપ જિલ્લાના મહામંત્રી છે, એ આપ છોડી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે એનું સ્વાગત કરીએ છીએ. ડૉક્ટર હિતેશભાઈ ઝુમુલિયા છે, તે શહેર મહામંત્રી હતા આપના, એને પણ આપમાંથી રિઝાઇન કરી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. હારુનભાઈ કાલાવડ છે, જે આપના શહેર મંત્રી હતા, એ પણ તેમાં રિઝાઇન કરી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ઈશાભાઈ ગઢિયા, જે બૂથ પ્રમુખ વોર્ડ નંબર 2ના હતા, એ પણ આપ પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે. ઇબ્રાહીમભાઈ શેખ પણ આપ પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ લોકોનું, એ તમામ મારા વડીલો છે, વડીલોનો એક ધારાસભ્ય તરીકે હું તમામને કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પરિવારમાં સ્વાગત કરું છું અને સાથે સાથે તેમને માનથી સ્વાગત આપવામાં આવશે અને તેમના માર્ગદર્શન અને તમામ કોંગ્રેસ પાર્ટીના સિનિયર આગેવાનો અને સાથે મળી અને એક સારી કમિટી બનાવવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટી કેવી રીતે આગળ વધે અને કોંગ્રેસ પાર્ટી વધારેમાં વધારે કામ કરી શકે, લોકો નાનામાં નાના લોકો સુધી પહોંચી શકે અને લોકોનું દુઃખ દર્દ સાંભળી અને આ ટીમ સાથે મળી અને કોંગ્રેસનું તમામ પરિવાર મળી અને લોકોનો દુઃખ દર્દ દૂર કરશું અને વધારેમાં વધારે કોંગ્રેસનું કામ કરી શકશું.